શ્રીજી મહારાજ આ સડસઠના ના કહે છે સંત પુરુષનો ગુણ લે તો સદબુદ્ધિ જાગ્રત થાય છે કેમ ગુણ લેવો તો શ્રીજી મહારાજની રીત આ સંતો તો બહુ મોટા છે માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી અને હું તો અતિશય પામર છું કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું પરમેશ્વરના વાતમાં તો હું લેશ માત્ર સમજતો નથી માટે મને ધિકાર છે એવી રીતે અનુતાપ કરે અને ભગવાન અને સંતો ભક્તોના ગુણ ગ્રહણ કરે એને એકાંતિક ભક્ત કહેવાય છે આ એકાંતિક ભક્તના લક્ષણો કહ્યા પોતાને ધિકાર માને અને સંતોના બધાના ગુણ લે હું કેવો છું કે લેશ માત્ર ભગવાનના માર્ગમાં સમજતો નથી એટલે મને ધિકાર છે અને આ સંતો કેવા છે લાખો ભક્તો એના પાસે હાથ જોડીને ઉભા રહે છે તો સંતોને જરાય માન નડતું નથી આમ સંતોનો ગુણ ગ્રહણ કરે અને પોતાનો દોષ જોયા કરે તો એનામાં સદગુણો નિવાસ કરીને રહે છે કેવા ભક્ત હોય તો કેવા ભક્તની ભગવાન રક્ષા કરે સાંભળીએ શ્રીજી મહારાજ સારંગપુર પધાર્યા જીવા ખાચરના દરબારમાં ઉતારો કર્યો વરસાદ તાણી ગયો એટલે બધા સરણે આવ્યા મહારાજ વરસાદ વગર ઢોર ને બધા દુઃખી થાય છે મોલ થતા નથી અનાજ કેમ થશે માટે કંઈક કરુણા કરો ભગવાન કે ધૂન કરો ધૂન ભગવાનનું નામ સ્મરણ કરો ધૂન કરશો એટલે ઇન્દ્ર રાજાને કહેશું વરસાદ આવશે અને ધૂન ચાલુ કરી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ આવી રીતે ધૂન ચાલુ કરી અને થોડી વાર થઈ અને ચરાય વાદળા નતા પણ ઈશ્વર ધારે તો શું ન કરી શકે તરત જ વાદળા છવાઈ ગયા ને ધોધમાર વરસાદ વંડે વરસવા શ્રીજી મહારાજ કે જીવા ખાચર આ વરસાદ વરસે જે રાત્રિ પડી ગઈ અમે સૂતા છીએ ત્યાં આ બધું ભાંગવા માંડ્યું માટે ક્યાંક બતાવો નહીં તારા પડશે અમારા માથે આજ ત્રણ દિવસ થઈ ગયા ત્રણ રાત્રિ થઈ એવો ને એવો વરસાદ ધોધમાર પડે છે તો મહારાજ એમ કરો આ મારો મેળો છે ને મેળા માથે આવો ભગવાને મેળા ઉપર લઈ ગયા મેળામાં મહારાજને પલંગ પાથરી દીધો ને સુવાડ્યા કે જીવા ખાચર કે હા હા ભૂખ બહુ લાગી કે આવડા વરસાદમાં બધું પલળી ગયું બળતન બળતન ચૂલા બલો કાંઈ નથી તો ભૂખ લાગી છે કંઈક કરો ભગવાન પરીક્ષા લે જીવા ખાચર કોઠી ભાંગી નાખી એનો કર્યો ચૂલો અને પોતાનો પલંગ હતો ખાટલો એના એને ભાંગીને કર્યું બળતન બ્રહ્મચારીને કે કરો રોટલા રસી બનાવી ભગવાન જમ્યા જોયું તો જોતો અને મારા માટે બધું તોડફોડ કરીને પણ મારું ભોજન એને તૈયાર કરી દીધું પરીક્ષા લેતા હતા હમણાં કોઈ પોતાનો ખાટલો ભાંગીને બળતન કરી દેશે આવું કરે છે જીવા જીવાખાચાર કે હા હવે તો ધોધમાર વરસાદ પડે આ તમારું મેળી પડશે મહારાજ કે હા આ બારા બાજુમાં લાખો ને દેવું એનું મકાન નવું બનાવ્યું એટલે એ કદાચ સારું હોય તો એ ચાલો એ તેડી ગયા જ્યાં તેડી ગયા તો થોડીક વાર થઈ અને પેલાના ઘર હોય તો કઈ સિમેન્ટના નતક કદાચ હોય તો દોડો ચૂનો હોય તન તન દિવસ થયા ધોધમાર વરસાદ વરસવાથી ભીતળાને આ બધા મંડ્યા પડવાને ઢોર એવા રાડું પાડે જાણે આમ આમ છ છ સાત સાત ફૂટ તો પાણી ભરાઈ ગયું ગાયું ભેંસોના થોડા થોડા મોઢા દેખાય બાકી કાંઈ ન દેખાય અને માથે થી આડી પડવા માંડી મહારાજ થયું આ ઢોર બધા દબાઈ છે હવે શું કરવું ભગવાન ગયા અને મોટી ભારે આડી હતી એને પોતાના ખંભા ઉપર લીધી અને એમને અડીખામ આખી રાત ઊભા રહ્યા આ ભક્ત વત્સલ છે આવા ભક્તની ભગવાન રક્ષા કરવા જાય બીજે કે બેઝન રક્ષકા કરવા નથી આવતા તમે એના આશ્રિત પૂરેપૂરા થયા હો તો આવે પૂરેપૂરા ભક્ત થયા નથી ને ટાણું આવે તો અમારું કેમ કરતા નથી તે એનું શું કર્યું કેટલું બધું તને આપ્યું છે તો એ તું એને તો ઈચ્છતો નથી સવાર ઉઠીને પૂજા નથી થતી અને મારું રક્ષણ કેમ નથી કરતા મારી વાત કેમ ભગવાન નથી સાંભળતા પેલા એના થઈને રહીએ મારા શિક્ષાપત્રીમાં વારંવાર કે મારા આશ્રિત મારા આશ્રિત એને આશ્રય રહ્યા હોય એની જ ભગવાન રક્ષા કરે બાકી તો પોતપોતાના કર્મ ભોગવે ને ફરે મો આખી રાત ઊભો રાખ્યો બીજો દિવસ થયો સવાર પડીને વરસાદ બંધ થયો સ્નાન કરે છે સિંહજી મહારાજ અને મો વરસાદ બંધ થયો પાણી થોડુંક ચૂકાઈ ગયું અને ભગવાન છાનામાના આવીને પલગમાં સૂઈ ગયા અને ખંભામાં કાપો પડી આવ્યો છે આવું કોઈ રક્ષણ કરવા જાય કોઈકનું ઘર પડી જાય તો પોતે મોભ માથે લે એનું જેમ થનાર હોય થાય કોઈ ના જાય બાજુમાં ઘર હોય ને કોઈ ચોર આવ્યા હોય ખબર પડે ફાટફાટ થાય છે અને આ આ કાંઈ ડખો થાય ચોર આવ્યા તો બારી ના નીકળે કાં તો આપણે મારશે એના ઘરમાં ભલે ને ચોરી થાય આપણે ના જઈએ આ તો સર્વના કરતા વિશ્વંભર છે તરત આવ્યા સુઈ ગયા સવાર પડી જ્યાં મુકુંદ બ્રહ્મચારી સેવક છે નજીકના એ સ્નાન કરાવડા આવે તો ભગવાનના ખંભા ઉપર કાપા જોયા ઓહો મહારાજ આ શું છે કે તમે સુઈ ગયા હતા અને અમે આખી રાત આ મોભાલીને બેઠા હતા ને વજનદાર મોભ હતો આડી આડી કે આપણા કણબી ભાષામાં એને અમે ખંભે ધારણ કરી રાખ્યો ને એટલે આ કાપા પડી આવ્યા છે એ મહારાજ તમે ભક્ત વત્સલ કેવા છો ભક્તનું રક્ષણ કરવા માટે આટલું તમે દુઃખી થાઓ છો એનું રક્ષણ કરીને આપનું રક્ષણ નથી કરતા આ ખાધેલું અનાજ કોણ પચાવે તમે કે તમાર દીકરો પચાવે કોણ પચાવે ખાધેલું ભગવાન પચાવે ન પચાવે તો બીજે દી વરફળો નીકળી જાય પગમાં શક્તિ કોણ આપે હાથમાં શક્તિ કોણ આપે અને આ ઓલા તેજ કોણ દે આ બધાને ઉગારી લીધા અને હવે સારંગપુરના બધા ભક્તજનોને થયું કે મહારાજ આપણી સાય કરી એટલે પ્રાર્થના તો કરવી જોઈએ દીના નટવર હાથ મારો દયાળુ हा दयाु नटव हाथ मारो मोकसो मा हाथ मारो मोकसो मा हा मारो मोकसो मीला मा, ना दयाु नटव हा मारो मोको मा पेडा कान्त आतकचूक सोमा दीनानाथ दयालु नटवर आरो सोमा आधार प्रभु एक आपनो साधन विषे समझो नहीं हो आधार प्रभु एक आपनो साधन विष समझो नहीं भक्ति तमारी चाऊ छु श्याम नाम चुका शो मीना नाथ दयालु नटवर हाथ मारो चुमुक शो मात तात सगा हो दर जे कहूँ ते आप मारे मात तात सगा सहोदर જાણી ભૂલે શોમાં દીનાથ દયાડુ નટવર હાથ મારો સોમા શરણ કેશવ લાલ નો છે શ્રી ગણેશમા એક શરણ કેશવ લાલ નો છે શ્રી ગણ શ્યામા અખિલ જગત નાયા દ वाला खोटे मशे पण चूक शो मीना नाथ नटवर हाथ मारो मुख शो माथ मारो मुख शो माथ मारो मुख शो मीना नाथ दयालु नटवर हाथ मारो મારો હાથ ચાલ્યો સારંગપુરમાં મનગમતા વરસાદ વરસાવ્યા આવો ને આવો રાજીપો સદાય અમારા ઉપર રાખતા રહેજો સારંગપુરના ભક્તજનોએ બહુ પ્રાર્થના કરી છે અને છેલ્લે આ સડસઠના વિચનામૃતમાં મહારાજ કહે છે કોઈ દિવસ ભગવાન કે સંતો ભક્તોનો અભાવ લેવો નહીં અને એમ જો અભાવ લે છે તો આપણે એમ એમ ભાવ લે કે આને તો ખાતા પીતા આવડતું નથી ઓઢતા પહેરતા આવડતું નથી પરમેશ્વરે ઘણું સુખ આપ્યું છે તેને ભોગવતા આવડતું નથી કોઈને આપે છે તે વિવેક વિનાનું આપે છે એવી રીતે ભગવાન અને સંતનો અવગુણ પઠે છે એવા જે કુમતી મારા પુરુષ હોય તેને વિશે કોઈ કાળે સંત પુરુષના ગુણ આવે જ નહિ ગઢડા પ્રથમ નું વચના મૃત થયું સહજાનંદ સ્વામી મહારાજ મહારાજ